જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ વિદ્યાસાગરના ઓનલાઈન શિક્ષણમાં જાગૃતિ બેનવાળા ફરીથી હું આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2માં ગરોળમાં પાઠ 6માં પુનરાવર્તન કરીશું. તો ચાલો આપણે જોઈએ પુનરાવર્તન. તો એમાં છે વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો. તો કઈ રીતના આપણે છે, તો કે જો આડાવાળા શબ્દો આપ્યા છે, આડાવાળા આપ્યા છે. અહીંયા શું છે, પહેલું વાક્ય જો, તો બજારનો વિડીયો આર્ય ઉતારતો હતો. તો આડું આડું વાક્ય છે, તો એને આપણે સીધું સાચું બનાવી અને લખતા શીખવાનું છે. તો હવે આપણે એમ લખીએ કે ઉતારતો હતો, બજારનો વિડીયો આર્ય, એવું આવશે? તો કે નહીં આવે, એ વાક્યનો મેળ ખાતો નથી. તો આપણે કઈ રીતે ઉચ્ચારશું સૌથી પહેલા? તો આ શું લખ્યું છે, તો કે આર્ય. આ શબ્દ આપણે પહેલા લેશું, તો કે આર્ય. શું કરતો હતો, તો કે બજારનો વિડિયો. પછી આ આવશે ઉતારતો, આર્યન બજારનો વિડિયો ઉતારતો હતો. આ રીતના આટલું જે ગોઠવેલું છે એને આપણે સીધી ગોઠવણી કરી અને વાક્ય બનાવવાનું છે. પછી છે બીજું વાક્ય, લઈને જતા હતા શાકભાજીની લારી શપરાવે. તો આ વાક્યનો મેળ છે. હવે આપણે પહેલા એવું લખીએ કે શાકભાજીની લારી શકરાવે લઈને જતા હતા, તો કાંઈ મેળ આવતો નથી. તો આ વાક્યને આપણે ફરીથી ગોઠવી અને લખવાનું છે. તો કઈ રીતે લખીશું આપણે, તો કે પહેલા લખશું શકરાભાઈ. શું લખીશું? શકરાભાઈ. તો આપણે આ પહેલા લખીશું, લઈને જતા હતા, લઈને જતા હતા, બરોબર છે. પછી આપણે જોઈએ કે ત્રીજું વાક્ય છે, દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા. તો આનું જે વાક્ય છે, શબ્દો બધા એને આપણે જોઈન્ટ કરી અને સાચા વાક્યો બનાવવાના છે. એટલે કે એને ક્રમમાં આડો આડો ક્રમ આપ્યો છે, એને આપણે સાચો ક્રમ બનાવવાનો છે. તો શું લખીશું આપણે પહેલા, કોણ દૂધ લઈ જતું હતું, તો કે હર્ષદભાઈ. હર્ષદભાઈ તેના
માટે કપડા તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. તો આપણે આજે આટલું વાક્ય છે એને આપણે યોગ્ય ક્રમમાં કઈ રીતે ગોઠવીશું? તો કે તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડા ખરીદતા હતા. આ રીતે આપણે વાક્ય ગોઠવીને બનાવ્યું. પછી આપણે જોઈએ બાળકો કે એમાં આપણે શીખવાનું છે આગળ કે નમૂના પ્રમાણે વધારાના અક્ષરો દૂર કરી અને વાક્ય ફરીથી લખવાનું છે. નમૂના પ્રમાણે વધારાના અક્ષરો દૂર કરી છે. તો કઈ રીતના આપણે કરીશું? વધારાના અક્ષર કયા કયા છે? તો કે આ આવે કોઈ દિવસ ના આવે, આ આવે ના આવે. તો આપણે કઈ રીતે બનાવીશું? તો કે આમાંથી આ એક આ વધારાનું છે એ કાઢી નાખીશું. તો એમાં લખીશું આ. હવે આમાંથી પણ આ આ છે એ વધારાનું છે તો એ પણ કાઢી નાખશું અને લખીશું દુકાન. અને આમાંથી પણ આ વધારાનો છે એટલે ખાલી શું લખીશું છે. તો આપણે વાક્ય ફરીથી લખ્યું. શું લખ્યું? તો કે આ દુકાન છે એ રીતના લખ્યું. પણ આ નમૂનો કયો આપ્યો તો વાક્યનો? આ આ આ દુકાન આ છે એના બદલે આપણે વધારાના અક્ષરો કાઢી અને આ વાક્ય બનાવ્યું છે કે આ દુકાન છે. પછી જોઈએ બીજું. માં ચરુ માં ચરુ ના ચમ ની ચલુ ની ચલુ અચતુ. તો આમાં જુઓ તો બાળકો કયા કયા શબ્દ વધારાના છે જુઓ તો. આમ તો ચની ભાષા બોલાય, જે શબ્દ બોલીએ એના પછી ચ બોલવાનો આવે. તો કઈ રીતના? માં ચ રૂ
ચ મ ની ચ લુ હ ચ તુ. તો કયો શબ્દ આપણે તમને વધારે લાગે છે? તો મા ચ તુ કોઈ દિવસ હોય ના હોય તો આ ચ છે એ વધારાનું છે. તો આપણે લખીશું મા રુ. પછી આમાં કયો શબ્દ વધારે છે? તો કે આ મારું નામ. પછી આમાં કયો શબ્દ વધારે દેખાય છે તમને? તો કે આમાં પણ ચ દેખાય છે. નીલું. આમાં કયો વધારે દેખાય છે? તો કે હ જતું હોય ના હોય તો આમાં પણ ચ વધારે છે. હ તું. તો આપણે ફરીથી વાક્ય બનાવ્યું તો શું બનાવ્યું? મારું નામ નીલું હતું. એ રીતે તમારે વાક્ય માં વધારાના અક્ષરો દૂર કરી અને વાક્ય બનાવતા શીખવાનું છે. પછી છે પછીનું વાક્ય છે બા છ સુરી નો. આ રીતે આપણે ગ થી શરૂ કરવા હોય તો
થી શરૂ થતા હોય તેવા શબ્દો લખો. જે તમારે ઘરે નોટમાં લખવાનું છે અને આ રીતના બીજા બધા વાક્યો છે આપણે આપ્યા હોય સ્વાધ્યાય પોથીમાં તો ચોપડીમાં તો તમારે એને લખી અને શીખવાનું છે, તમારે જાતે કરવાનું છે. આગળના પછીના વિડીયોમાં આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.